हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। केम छो, मजा में? तो चलो स्टूडेंट्स, आपने आज धोरण 8 विषय गणित गुजराती मध्यम में आज आपने शो स्टडी करवाना छे ते जोई रहिए। तो स्टूडेंट्स, आज आपने आ वीडियो में स्वाध्याय 1.1 में एक्जाम्पल नंबर 5 स्टडी करवाना छे। तो एक्जाम्पल नंबर 5 शू कहे छे हूँ वाँची रहूँ छूँ, तमारे ध्यान थी सांभळो, जोवो अने समझो। तो शू कहे छे, नीचे आपेल गुणाकारनी क्रिया में, એટલે કે આપણે અહીંયા કર જેટલા 1, 2 અને 3 એક્ઝામ્પલ આપ્યા છે ગુણાકારની ક્રિયામાં દર્શાવી દીધા છે, માં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલો છે તે જણાવવાનું છે। એટલે કે આ એક્ઝામ્પલમાં આપણે શું જણાવવાનું છે, કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે ગુણાકારની ક્રિયામાં તે આપણે જોવાનું છે। ઘણું સહેલું છે, ઓકે ડન। ચલો આપણે હવે સોલ્વ કરીશું પહેલો એક્ઝામ્પલ। ચલો સ્ટુડન્ટ્સ, મેં લખી લીધું છે મારી નોટબુકમાં સ્ટાન્ડર્ડ 8 सब्जेक्ट मैथमेटिक्स स्वाध्याय 1.1 एक्जाम्पल नंबर 5 नीचे आपेल गुणाकारनी क्रिया में कया गुणधर्मनो उपयोग थयेल छे ते जनावो। एमां पहला नंबर ना एक्जाम्पल छे -4^5 × 1 बराबर 1 × -4^5 = शुं थाय छे -4^5। तो तमे जोशो जे क्वेश्चन छे हूँ लखी लू बेठो पहला, तो -4^5 × 1। हवे जो स्टूडेंट, -4^5 ने एक साथ गुणो तो -4^5 जवानुं छे, ओके डन। हवे अहीं आपी दीधुं छे बराबर करीने 1 × -4^5। हवे एक ने तमे -4^5 साथ गुणशो तो शुं जवाब शुं आवानो छे, -4^5 जे छे एवुं ने एवुं जशे। तो आमा गुणाकारनी क्रिया थई, तो आमा काय गुणधर्मनो उपयोग थयो, तो तमे जोशो अहीं एक छे, अहीं एक छे, एटले एक आपनो एकम घटक कहेवाय। तो लखवानुं एक ए गुणाकार माटेनो, शुं छे, एक ए गुणाकार माटेनो एकम छे, एकम एटले के घटक छे, एकम घटक छे। ओके स्टूडेंट्स, आवी गयुं समजमां? डन। પછી બીજા નંબરનો એક્ઝામ્પલ કયો છે, ચલો તે આપણે જોઈએ। બીજા નંબરના એક્ઝામ્પલમાં કહ્યું છે -3^(-2^60) = -2^60 × -3^60। ઓકે સ્ટુડન્ટ્સ, ચલો હવે આપણે આને કેવી રીતે સોલ્વ કરીશું તે જોઈએ। ચલો તો પહેલાં જે ક્વેશ્ચન છે લખી દઉં મેં, -3^(17) × -2^60 બરાબર -2^60 ને −3^60 બરાબરની બંને બાજુ ઓકે જ છે, સરખું જ છે, ડન। હવે તમે ધ્યાનથી જોશો તો તમને જાણવા મળશે કે −3^17 × -2^60 તો −3^17 અહીં પ્રથમ ક્રમાંકે છે, જ્યારે બરાબરની પેલી બાજુ છે શું છે, બીજા ક્રમાંકે આવે છે। -2^60 બીજા નંબર પર આવે છે, બીજા ક્રમાંકે છે, આ પ્રથમ ક્રમાંક કહેવાય, આ બીજો ક્રમાંક કહેવાય, ઓકે। તો હવે અહીંયા -2^60 શું છે, પ્રથમ ક્રમાંકે આવે છે, એટલે ક્રમ થયો, ક્રમ એટલે નંબર પ્રમાણે, ઓકે। આ જે પહેલું હતું હવે તે બરાબરની પેલી બાજુ બીજા નંબર પર આવ્યું, અહીંયા જે સેકન્ડ નંબર પર હતું તે બરાબરની પેલી બાજુ પહેલા નંબરે આવ્યો, એટલે ક્રમ થયો, શું થયું, ક્રમ અનુસાર ગોઠવવામાં આવ્યું છે। એટલે કે ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ક્રમનો ગુણધર્મ। તો લખવાનું ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ, શાનો ગુણધર્મ, ક્રમનો ગુણધર્મ, ઓકે સ્ટુડન્ટ્સ। ચલો હવે થર્ડ નંબરનો એક્ઝામ્પલ આપણે જોઈએ, શું કહેવા માંગે છે, ચલો શું કહ્યું છે થર્ડ નંબરના એક્ઝામ્પલમાં, −19^(-29) × -29^-19 = કેટલા આપી દીધા છે, 1 આપી દીધા છે। ચલો હવે કેવી રીતે સોલ્વ કરીશું તો જુઓ, −19^(29) × -29^-19 = 1 થાય છે। હવે જુઓ, હવે આમાં તમે ધ્યાનથી જોશો તો વ્યસ્ત પ્રમાણ રજૂ થાય છે, કેવી રીતે, તો −19^(29) હતો, હવે અહીંયા આગળ બીજામાં જોશો ગુણાકાર કરીને તો 29 ઉપર ઘટાડે અને −19 નીચે આવી ગયા, જો −19^(-19) અંશા કેન્સલ કરું, 29 અને 29 અંશાને કેન્સલ કરું તો કશું ના વધે, તો શું ગણાય, 1 ગણાય,
એટલે શું થયું, આપણે વ્યસ્ત સંખ્યાનો ગુણધર્મ થયો. માટે લખીશું કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. શાનું અસ્તિત્વ છે? વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. એટલે કે વ્યસ્ત સંખ્યા તમને જોવા મળે છે, અસ્તિત્વ એટલે કે ત્યાં જોવા મળે છે. ઓકે, ધન આવ્યું સમજમાં? ચલો સ્ટુડન્ટ્સ, તો આ એક્ઝામ્પલ તમારે કેટલી વાર ગણવાના છે? બે વાર ગણવા, અને એક વાર તમારે જાતે ગણીને તપાસી લેવો. ઓકે, અને તમારે મને મારા વોટ્સએપ નંબર પર સેન્ડ કરી દેવો. ઓકે સ્ટુડન્ટ્સ, ના ખબર પડે તો તમે મને પૂછી શકો છો. ગુડ લક, બેસ્ટ ઓફ લક ફોર ધીસ એક્ઝામ્પલ.